હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઠંડી ઠંડી દહીંની મીઠી લસ્સી આવી જ નવી નવી રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો ટેસ્ટ ઓફ ગુજરાતને અને બે લાયકનનું બટન જરૂરથી ક્લિક કરજો જેથી દરેક રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમને ફ્રેન્ડ્સ મીઠી લસ્સી બનાવવા માટે એક પેનમાં દોઢ કપ દહીં લીધું છે ફ્રેન્ડ્સ દહીં ઘરે બનાવેલું છે અને મોડું લીધું છે હવે એમાં આપણે અડધો કપ દૂધ નાખીશું તમારી પાસે ફ્રેશ મલાઈ હોય તો એ પણ નાખી શકો છો એને મિક્સ કરી લઈશું દહીંને એકદમ સ્મૂથ કરી લેવાનું દહીં સરસ એવું સ્મૂથ થઈ ગયું છે હવે એમાં આપણે અડધો કપ આઈસિંગ સુગર નાખીશું ફ્રેન્ડ્સ દોઢ કપ દહીંમાં આપણે અડધો કપ આઈસિંગ સુગર લીધી છે આઈસિંગ સુગર પણ ખાંડને મેં મિક્સરમાં ક્રશ કરીને બનાવી છે ફ્રેન્ડ્સ આઇસિંગ સુગર તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો જો તમને વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો અને ઓછું ભાવતું હોય તો તમે ઓછી નાખી શકો છો હવે એમાં આપણે કાચું અને દ્રાક્ષ નાખીશું એને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તૈયાર છે મીઠી લસ્સી એને આપણે ઠંડી થવા માટે પાંચથી દસ મિનિટ ફ્રીઝરમાં રાખીશું ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે અને લસ્સીને ફ્રીઝમાંથી નીકાળી લીધી છે હવે એને આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે દહીંની મીઠી લસ્સી જેને તમે ઠંડી ઠંડી એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ મારી બનાવેલી રેસીપી દહીંની મીઠી લસ્સી જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ